નર્મદાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। પાણીની આવકની ડેમની સપાટી 109.58 મીટરે પહોંચી। ડેમના ચાર ગેટ 1 મીટર સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો જ્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। હિંમતનગર અને વડાલી પંથકમાં વરસાદ વરસ્યો। વડાલી શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। હિંમતનગરના નવા અને કાંકણોળ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો। સાબરકાંઠાના ઈડનના ઝીંઝવા ગામ પાસેથી પસાર થતી ભેસકા નદીના પુલ પરથી એક બાઇક ચાલક તણાયો। બાઇક સ્લીપ થઈ જતા આ ઘટના સર્જાઈ, જ્યારે બાઇક ચાલક નદીમાં તણાવા લાગ્યો। ઘટનાના પગલે ત્યાં હાજર સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવ્યા અને દોરડાની વ્યવસ્થા કરીને બાઇક સવારને દોરડા વડે ખેંચીને બચાવી લેવામાં આવ્યો। સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મામાં વરસાદ જોવા મળ્યો। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો। વાસણા રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા। ખેડબ્રહ્મામાં રેલવે સ્ટેશન તરફના રોડ અને માણેક ચોક વિસ્તારમાં પણ પાર્કિંગમાં પાણી ભરાયેલું જોવા મળ્યું, જેના કારણે લોકોને હાલાકી પડી। સાબરકાંઠાના હિંમતનગરના ખાપરેટા નજીકના બેઠા પુલ પરથી પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો। ઉપરવાસ અને ભિલોડા પંથકમાં વરસાદને લઈને હાથમતી નદીને જોડતા નાળામાં પાણીની આવક, ડીપ બ્રિજ પરથી પાણી વહી રહ્યું છે। હિંમતનગરના ખાપરેટા, નોખી, ચોપા અને મઉ ભિલોડા સુધી અવર જવર કરવાની સમસ્યા હવે લોકોને સર્જાઈ છે। સાબરકાંઠાના હરણાવ ડેમમાં 70%થી વધુ પાણી ભરાતા 10 ગામોને એલર્ટ કરાયા છે। વિજયનગર અને ખેડબ્રહ્માના ગામડાઓને એલર્ટ કરાયા। ઉપરવાસ રાજસ્થાનમાં ભારે વરસાદથી હરણાવમાં પણ પાણીની આવક થઈ છે। અમદાવાદના રાણીપના રહેવાસીઓ હવે ભૂવાથી પરેશાન બન્યા છે। જીએસટી બ્રિજ પાસેથી રાણીપ જતા ગામ જતા રસ્તા પર ભૂવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે। 50 ફૂટના અંતરમાં 2 મસ મોટા ભૂવા પડ્યા છે। એક ભૂવો 1 મહિના પહેલા પડ્યો, જ્યારે બીજો ભૂવો 15 દિવસ પહેલા પડ્યો। બંને ભૂવાઓને કોર્ડન કરીને એએમસીએ સંતોષ માન્યો છે। ખરાબ રસ્તાથી હવે લોકોને હાલાકી પડી રહી છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ટ્વિટર પર શાબ્દિક ધોલાઈ। તૂટેલા રસ્તાઓ પર ચાવડાએ કટાક્ષ કરતો વિડીયો શેર કર્યો, જેને લઈને યુઝર્સ વિફર્યા અને ટ્વિટર પર ઘેર્યા। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસનો અંતિમ દિવસ ઝાંઝરકા ધામની તેઓ મુલાકાત લેશે, જ્યાં તેમનું સ્વાગત કરાશે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ બાવડાથી સુરત જવા રવાના થશે। સુરતના વરાછામાં કોંગ્રેસ કોર્પોરેટરની અટકાયત। રત્નકલાકૌરીની માંગ સાથે ઉપવાસ પર બેસે તે પહેલા જ અટકાયત કરાઈ। કોર્પોરેટર દિનેશ કાછડિયા સહિત 4 લોકોની અટકાયત કરાઈ। વરાછાના માનગઢ ચોક ખાતે રત્નકલાકૌરીની માંગ અને જે આક્ષેપ કર્યા છે તેને લઈને ઉપવાસ પર બેસવાના હતા કાછડિયા।